જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમે સત્યની સાથે જૂનાગઢ કેશોદમાં આવાસ યોજના હેઠળ વર્ચ્યુઅલી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાણો. સમગ્ર લાઈવ પ્રસારણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ રહ્યા હાજર. કેશોદના પાનદેવ સમાજ ખાતે નગરપાલિકા દ્વારા સંભવિત લાભાર્થીઓને હાજર રખાયા. પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકા હોદ્દેદારો રહ્યા હાજર. કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાતા આપ પાર્ટીના શહેર ઉપપ્રમુખનું લાભાર્થી તરીકે પ્રથમ નામ જાહેર. દિનેશ મૈડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. મારું નામ મહેશભાઈ મકવાણા. આજરોજ કેશોદ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે ડ્રો થયા હતા કેશોદમાં, એમાં મારું નામ પ્રથમ ક્રમે આવ્યું છે. અને ગુજરાત સરકારે જે આ લાભ આપ્યો છે તે બદલ હું ઈડબ્લ્યુએસના જે એક ટાઈપનું જે મકાન ગણવામાં આવે છે, વન રૂમ બેડ હોલ કિચન સંડાસ બાથરૂમ, અને ગુજરાત સરકાર દ્વારા જે આ મકાન મળ્યું છે તે બદલ ગુજરાત સરકારનો હું હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું. અને કેશોદના સ્થાનિક નગરપાલિકાના સભ્યોએ પણ જે આમાં જહેમત ઉઠાવી છે તેનો પણ હૃદયપૂર્વક હું દિલથી આભાર વ્યક્ત કરું. આપ જ્યારે આપના નેતા છો અને ગુજરાત સરકારમાં ભાજપની સરકાર છે ત્યારે આપને મકાન મળ્યું છે, શું કહેવા માગો છો? સરકારના સારા કાર્યોને હંમેશા કોઈ પણ પાર્ટી હોય એ હૃદયપૂર્વક આવકારે જ છે. બરાબર, ટૂંકમાં હું એટલું જ કહેવા માંગુ છું, સારા કાર્યોની દરેક વ્યક્તિ આમ જનતા હૃદયથી એનું અભિવાદન ને સન્માન કરતી જ હોય છે. કેશોદ નગરપાલિકા પ્રમુખ, આપણે આજે આવાસ યોજનામાં પ્રોગ્રામ રાખેલો છે તેમાં ઉપસ્થિત અમદાવાદના સાહેબ છે, મનીષભાઈ પટેલ છે, સીઓજી છે, સહે સંગઠન મંત્રીઓ રાઠોડ અશોકભાઈ, કારોબારના ચેરમેન શ્રી મોહનભાઈ આ ઉપસ્થિતિમાં હાજર રહેલ છે. અને ખૂબ ખૂબ લાભાર્થીઓને લાભ મળે એ માટે સરકારે ખાસ યોજના મૂકેલ છે. અને આજે હું પણ એમ કહું છું કે અમારા લાભાર્થીઓ છે, નબળામાં નબળા લોકો છે, એનો લાભ લઈ શકે છે. આજરોજ કેશોદ નગરપાલિકા ખાતે ઈડબ્લ્યુએસ 1 પ્રકારના 32 આવાસોને ઈ લોકાર્પણથી ડ્રો કરવામાં આવે છે. માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ સાહેબ અને માનનીય ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, ત્રણ મહાનુભાવોની હાજરીમાં અને અત્રે નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ ઈ ડ્રો કરવામાં આવેલ છે. અને જે લાભાર્થીઓને મકાન મળેલ છે તે લાભાર્થીઓને નગરપાલિકા તરફથી આશ્વાસન આપેલ છે કે નગરપાલિકા તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવશે, જેવી કે પાણી છે, ગટરની લાઈન છે, એ બધીની સુવિધાઓ આપવામાં આવશે. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે કે આર્થિક નબળા વર્ગના વ્યક્તિઓને 32 આવાસ મંજૂર થયેલ છે, જે લોકોને લાગે છે.